आई एम डीजल सोलंकी फ्रॉम स्कूल नंबर 43। आज आप प्रेपोजिशन्स जो चार लास्ट बाकी है एना विषय की माहिती मेळवाना छे। जेमानुं पहेलुं छे अलोंग। अलोंग नो अर्थ थाय छे नी समांतर। नी समांतर एटले शुं? तमे गणित में समांतर रेखाओं नो चैप्टर छे ए भणी गया हशो। समांतर रेखाओ एटले शुं? एक रेखा छे एने एक्जेक्टली समांतर बीजी रेखा होय, लाइक देट, आने कहवाय समांतर रेखा। तो समांतर नो अर्थ हुं तमने अत्यारे समजावी रही छुं के एक वस्तु ने समांतर अडीने समांतर एक बीजी वस्तु छे ए दर्शाववा माटे आपणे अलोंग प्रेपोजिशन नो उपयोग करीए छे। गुजराती में तमने समजावुं तो झाड़नी आ झाड़नी जे रो छे अथवा तो झाड़ छे ए रोडनी समांतर छे। એટલે રોડ પર ઝાડની જે રો છે, રો એટલે શું? તો રો એટલે આડી લાઈન, અને ઇંગ્લિશમાં રો કહેવાય, અને ઊભી લાઈન અને કોલમ કહેવાય। તો ઝાડને સમાંતર વૃક્ષોની હારમાળા છે, આવું આપણે ઇંગ્લિશમાં સમજવું હોય ત્યારે આપણે અલોંગ પ્રપોઝિશનનો ઉપયોગ કરીશું। અહીંયા આપણે સમજીશું, ફોર એક્ઝામ્પલ, ધેર ઇઝ અ રો ઓફ ટ્રીઝ અલોંગ ધ રોડ। રોડની અલોંગ, રોડની સમાંતર રહે ट्रीज नी रो आवेली छे, એટલે કે ट्रीज नी झाड़ नी हार माळा लाइन आवेली छे। अलोंग એટલે ની સમાંતર। સેકન્ડ પ્રપોઝિશન ઇઝ ઓન। જ્યારે આપણે પ્રપોઝિશન નો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સૌથી પહેલા આપણે ઓન પ્રપોઝિશન વિશેની માહિતી મેળવેલી હતી, કે જેમાં આપણે સમજ્યા હતા કે એક વસ્તુને સ્પર્શીને જ્યારે બીજી વસ્તુ અડેલી હોય ત્યારે આપણે ઓન પ્રપોઝિશન નો ઉપયોગ કરીએ છીએ। પણ અહીંયા ઓન એટલે ઉપર એવો અર્થ થશે નહીં। અહીંયા ઓન એટલે સમયના અર્થમાં બતાવે છે, સમય દર્શાવવાના અર્થમાં। ગુજરાતીમાં સમજીએ તો હું આવતા મંગળવારે આવીશ, હું આવતીકાલે મ્યુઝિયમમાં જઈશ। આ જે છે આવતીકાલ, આવતો મંગળવાર, હું ગઈકાલે મારા ઘરે ગયો, આ જે છે ગઈકાલ, આવતીકાલ, આજે, આ બધા સમય દર્શાવે છે। તો આ સમય દર્શાવવાના અર્થમાં ઓન પ્રપોઝિશનનો ઉપયોગ આપણે કરી શકીએ। અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ, હી વિલ કમ ઓન મંડે। તે મંડે દેટ ઇઝ સોમવારના આવવાનો છે। વિલ અહીંયા ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ બતાવે છે। થર્ડ પ્રપોઝિશન ઇઝ અંડર। અંડર એટલે કે નીચે, નીચે એવા સંદર્ભમાં આ પ્રપોઝિશનનો ઉપયોગ થાય છે। છોકરાઓ વૃક્ષની નીચે રમી રહ્યા છે, અમે વૃક્ષની નીચે જમવા બેઠા હતા। તો આ સંજોગોમાં જ્યારે નીચે શબ્દનો ઉપયોગ થાય છે ત્યારે આપણે અંડર પ્રપોઝિશનનો યુઝ કરીશું। ફોર એક્ઝામ્પલ, થ્રી ચિલ્ડ્રન આર પ્લેઇંગ અંડર ધ બનિયાન ટ્રી। થ્રી ચિલ્ડ્રન એટલે કે ત્રણ બાળકો છે બનિયાન ટ્રી, યુ નો ધેટ, વડનું ઝાડ, વડના ઝાડની નીચે રમી રહ્યા છે। અંડર એટલે કે નીચે, કોઈ પણ વસ્તુના નીચેની આપણે જ્યારે વાત કરીએ ત્યારે અંડર પ્રપોઝિશનનો ઉપયોગ થાય છે। એન્ડ લાસ્ટ વન ઇઝ અબાઉટ। અબાઉટ એટલે ના વિશે, કોઈના વિશે આપણે વાત કરવાની છે, કોઈ વિષય પર વાત કરવાની છે ત્યારે અબાઉટ પ્રપોઝિશનનો આપણે ઉપયોગ કરીશું। ફોર એક્ઝામ્પલ, અમે અમારા ટીચર વિશે વાત કરતા હતા, આજે અમે અમારા ફ્રેન્ડ વિશે વાત કરી, આજે મેં મારા દાદા વિશે મારા ફ્રેન્ડ્સને કહ્યું। આ દાદા વિશે, અમારા ટીચર વિશે, અમારા પેરેન્ટ્સ વિશે, એટલે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ પર આપણે વાત કરતા હોય ત્યારે અબાઉટ પ્રપોઝિશનનો યુઝ થાય છે। ફોર એક્ઝામ્પલ, વી ટોક્ડ અબાઉટ આર ટીચર। અમે અમારા ટીચર વિશે વાત કરી, અહીંયા ટોક્ડ છે દેટ ઇઝ પાસ્ટ ટેન્સ, ઈડી લાગેલો છે, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં વાક્ય છે। સો સ્ટુડન્ટ્સ, આપણે આજે પ્રપોઝિશન્સમાં અલોંગ, ઓન, અંડર, અબાઉટ આ ચાર પ્રપોઝિશન્સ વિશેની માહિતી મેળવી, કે જે આ લાસ્ટ પ્રપોઝિશન્સ છે, પ્રપોઝિશન ચેપ્ટર છે આ અહીંયા ફિનિશ થાય છે। અલોંગ એટલે ની સમાંતર, ની સમાંતર એટલે એક વસ્તુની સમાંતર બીજી કોઈ વસ્તુ આવેલી હોય ત્યારે આપણે અલોંગ પ્રપોઝિશનનો યુઝ કરીએ છીએ। ઓન પ્રપોઝિશન કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ આવેલી હોય ત્યારે પણ વપરાય, અને સમયના સંદર્ભમાં પણ આપણે ઓન પ્રપોઝિશનનો યુઝ કરીએ છીએ। અંડર નીચેના અર્થમાં, કોઈ વસ્તુ કોઈની નીચે છે એ સૂચવવા માટે અંડર પ્રપોઝિશનનો યુઝ થાય છે। અને અબાઉટ, કોઈના વિશે અથવા તો કોઈ વસ્તુ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અબાઉટ પ્રપોઝિશનનો યુઝ થાય છે। તો આપણે અત્યાર સુધીમાં શીખેલા બધા જ પ્રપોઝિશન વિશેની માહિતી તમે બરાબર મેળવી લીધી હશે, અને આ માહિતીનો યુઝ કરી અને તમે એને રિલેટેડ વિવિધ
विविध प्रकार की एक्सरसाइज है ये करी अने प्रपोजिशन विषय की वधारे माहिती मेळवी अने एमां तमे सारी रीते आगळ वधी शकशो. थैंक यू.